ભુજના વોર્ડ નંબર 1 માં ગટરના પાણી વરસાદના પાણીના નિકાલ નહીં થવાના કારણે રોગચાળો ફાટી નીકળશે. ભુજના વોર્ડ નંબર 1 માં ગટરના પાણી વરસાદના પાણીનો નિકાલ નહીં થવાના કારણે રોગચાળો ફાટી નીકળે તેવી શક્યતા ઉભી રહી થઈ છે. આ પરિસ્થિતિને ધ્યાને લઈને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના જિલ્લા અધ્યક્ષ નટુભા સતુભા રાઠોડે આજે કાર્યક્રમ યોજ્યો હતો. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ રાઠોડ સહિતના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં આજે પાઠવ્યું હતું. આ પાઠવેલા આવેદન પત્રમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું કે વોર્ડ નંબર 1 ના મોટા ભાગના વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ થતો નથી, ગટરના પાણી ઉભરાઈ રહ્યા છે. આવી પરિસ્થિતિમાં રોગચાળો ફાટી નીકળે તેવી શક્યતાઓ છે. ઠેર ઠેર મચ્છર ઉત્પાદન કેન્દ્રો પણ શરૂ થઈ ગયા છે. ડેન્ગ્યુના રોગચાળાના દર્દીઓ પણ જોવા મળ્યા છે. આવી પરિસ્થિતિમાં તાત્કાલિક અસરથી નગરપાલિકાએ વોર્ડ નંબર 1 માં પૂરતું ધ્યાન આપી અને જે વરસાદના પાણીના નિકાલ નિકાલ કરાવવાના અને ગટરના પાણીનો પણ નિકાલ કરાવવો જોઈએ. ખાસ કરીને જે ગટરની લાઈન નાખવામાં આવી છે તે પણ નિયમ વિરુદ્ધ નાખવામાં આવી હોય, સ્પેસિફિકેશન મુજબ ન નાખવામાં આવી હોવાના કારણે આ પરિસ્થિતિ ઉભી થઈ છે તેવો આક્ષેપ પણ તેમના દ્વારા કરવામાં આવ્યો હતો. મારું નામ જુસફ સાયમ સૈયદ, હું કચ્છ જિલ્લા એનસીપી પાર્ટી લઘુમતી સેલનો પ્રેસિડેન્ટ. મારી સાથે મારા જિલ્લા પ્રમુખ નટુભા સતુભા રાઠોડ. અમે સંજોગનગર વિસ્તાર વોર્ડ નંબર 1 માંથી જે માણસોના ઘરની અંદરમાં છેલ્લા 22-25 દિવસથી પાણી ભરેલા છે અને અંદરના ભાગમાં જે ઘરના ટાંકાઓ જે છે ટાંકાઓમાં પણ પાણી આવી ગયા છે. અંદર ઘરની અંદર કોઈ પણ વ્યક્તિ રહી શકે એવી પોઝિશનમાં નથી, બરાબર. તો એ બાબતની રજૂઆત કરવા માટે અમે ચીફ ઓફિસર સાહેબ કને આવ્યા હતા, જે લેખિત રૂપમાં એ લોકોને અમે રજૂઆત પણ કરી છે અને સાહેબ એવો આશ્વાસન લીધો છે કે ભાઈ હું પોતે જાતે આવું છું અને તમે અમને બતાવો ક્યાં ક્યાં કઈ કઈ જગ્યાએ પાણી ભરેલા છે, બરાબર ને, કઈ કઈ જગ્યાએ ક્યાંથી સાફ થશે, કઈ કઈ લેન ક્યાંથી ખુલે છે. અમે તાત્કાલિક ધોરણે કામ કરાવશું એવી અમને સાહેબે આશ્વાસન આપ્યો છે. તો અમે જોઈએ છીએ કે સાહેબ કેટલા દિવસમાં કામ પૂરું કરી લે છે આ એરિયાના અંદરમાં, કારણ કે વોર્ડ નંબર 1 સંજોગનગરની અંદરમાં 1-7 શેરી તો એકદમ ચોકઅપ છે, પછી અમરનગર છે, કોડકી રોડ 4 રસ્તાથી કરી અને ભારતનગર 3 રસ્તા સુધીમાં કોઈ એવી જગ્યા નથી કે જ્યાં પાણી માણસોના ઘરની અંદર ન હોય. અત્યારે જે કોરોના મહામારી ચાલે છે એવી પરિસ્થિતિની અંદરમાં જે ઘરના લોકો છે એ ઘરની અંદર કેવી રીતે રહે, તો અમારી એવી રજૂઆત છે કે આપ સાહેબ તાત્કાલિક ધોરણે હું આ સાફ સફાઈ કરી અને જલ્દીથી જલ્દી ઉવાની પ્રજાને યોગ્ય નિર્ણય મળે એવી અમારી નગરપાલિકાથી આશા છે. અને ચીફ ઓફિસર સાહેબ ખુદે એમ કીધો કે હું પોતે આવું છું અને જાતે હું આવી નિરીક્ષણ કરી અને તાત્કાલિક ધોરણે માણસોને કામમાં લગાડી. તો અમે ત્યાંના વિસ્તારના જે લોકો છે એ લોકોની સાથે જ્યાં જ્યાં અમરનગર છે, પછી મુસ્તફાનગર છે, મદીનાનગર છે, જે જે એરિયાના લોકો છે જે ત્રસ્ત છે એ લોકો એમ કીધું કે અમે તમારી સાથે હાલશું. તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે જઈ અને નગરપાલિકા ઉપર ધરણા દેશું અને કલેક્ટર ઓફિસમાં પણ અમે આવેદન દેશું. મારું નામ નટુભા સતુભા રાઠોડ છે. કચ્છ જિલ્લા પ્રમુખ તરીકે એનસીપીના રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ તરીકે મારી વરણી છે અને જે આજે અમે આવેદન આપ્યું છે ચીફ ઓફિસર સાહેબને શ્રીને, એમણે અમને ખાતરી આપી છે કે અમે પ્રજાલક્ષી કામની અંદર તમે અમારી સાથે હાલજો અને સાથે જોડાઈ અને એનું નિરાકરણ લાવવા માટે અમને ટાઈમ આપ્યું છે. એ 2-3 દિવસની અંદર નહીં થાય તો ગાંધીજીના માર્ગે અમે સૌ પબ્લિક સાથે નગરપાલિકા કલેક્ટરશ્રીને સર્વેને આવેદન આપી અને રજૂઆત કરશું. એનું નિરાકરણ અમને તો આશ્વાસન મળ્યું છે, સાહેબશ્રીએ બહુ સારું આપ્યું છે કે અમે કરાવીશું. એટલે અમે એવી ઈચ્છા છે કે ચલો એ આપણને પ્લસ જવાબ આપ્યું છે તો અમને માઇનસ ન જવું અને પબ્લિકના કામ થાય એના માટે અમે સદાય તત્પર રહીશું. જય હિન્દ, જય રાષ્ટ્રવાદ.